गुड मॉर्निंग बाळको, सेंट थॉमस हाईस्कूलमां होवा ધોરણ 8ના સંસ્કૃત ક્લાસમાં આપનું સ્વાગત છે. ગયા વખતે આપણે ગ્રામર કરતા હતા એમાં પ્રશ્નો નંબર 5 પૂર્ણ કર્યા. આજે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6 છે, નીચેનો ફકરો વાંચી પ્રશ્ન વાક્યો બનાવો. આ પેરેગ્રાફ આપેલો છે, ધ્યાનથી વાંચવાનું અને આમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખવાના છે. તો આપણે પહેલા પછી લઈએ. અદ્ય સોમવાસરઃ, આજે સોમવાર છે. ઋતા સાર્ધ દશ વાદને વિદ્યાલયમ ગચ્છતિ. ઋતા 10:30 વાગે શાળાએ જાય છે. પ્રથમમ સા પ્રાર્થનામ કરોતિ. પ્રથમ અથવા તો પહેલાં તે પ્રાર્થના કરે છે. અનંતરમ ત્યારબાદ સા પ્રાર્થના સભાયામ સુવિચારમ કથયતી. ત્યારબાદ તે પ્રાર્થના સભામાં સુવિચાર કહે છે. તત્પશ્ચાત ત્યાર પછી સા વર્ગખંડે ઉપવિશતી. તે વર્ગખંડમાં અથવા તો ક્લાસમાં વર્ગખંડમાં બેસે છે. તત્ર સા વિવિધાન વિષયાન પઠતી. ત્યાં તે જુદા જુદા વિષયો ભણે છે. વિશ્રાંતિકાલે સા પુસ્તકાલયમ ગચ્છતી. આરામના સમયે અથવા તો રિસેસના સમયે તે પુસ્તકાલયમ લાઇબ્રેરીમાં જાય છે. તત્ર સા સામયિકમ પઠતી. ત્યાં તે સામયિક વાંચે છે. ચતુર્વાદને સા કલાખંડે વિવિધાની ચિત્રાણી ચિત્રયતી. 4 વાગે તે કલાખંડમાં જુદા જુદા ચિત્રો દોરે છે. સાર્ધ ચતુર્વાદને સા ક્રીડાંગણે ક્રીડતી. 4:30 વાગે તે રમતના મેદાનમાં રમે છે. 5 વાદને વિદ્યાલયતઃ ગૃહમ આગમનાય નિર્ગચ્છતી. 5 વાગે તે શાળાએથી ઘરે જવા માટે નીકળે છે અથવા તો 5 વાગે તે શાળાએથી ઘરે જાય છે. આપણને ઉદાહરણ આપેલું છે, ઋતા કુત્ર ગચ્છતી. રીતા અથવા તો ઋતા ક્યાં જાય છે? આવું પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવ્યું, ઉદાહરણમાં જોયું. હવે આપણે બીજા આવા 5-6 વાક્યો બનાવીશું. પહેલું લખીશું, રીતા વિદ્યાલયે પ્રથમમ કિમ કરોતી. રીતા શાળામાં સૌથી પહેલાં શું કરે છે? આવું પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવ્યું. બીજું બનાવીએ, રીતા કુત્ર ઉપવિશતી. રીતા ક્યાં બેસે છે? નંબર 3, કા વિવિધાની વિષયા પઠતી. કોણ જુદા જુદા વિષયો ભણે છે? નંબર 4, રીતા વિશ્રાંતિકાલે કુત્ર ગચ્છતી. રીતા વિશ્રાંતિ અથવા આરામના સમયે અથવા તો રિસેસના સમયે ક્યાં જાય છે? નંબર 5, કતિ વાદને રીતા ચિત્રાણી ચિત્રયતી. કેટલા વાગે રીતા ચિત્રો દોરે છે? અને નંબર 6, રીતા 5 વાદને કુતઃ આગમનાય નિર્ગચ્છતી. રીતા 5 વાગે ક્યાંથી આવે છે અને જાય છે? તો આપણે પેરેગ્રાફમાં જોયું કે 5 વાગે રીતા શાળાએથી ઘરે જાય છે. પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એટલે લખીશું, રીતા 5 વાદને કુતઃ આગમનાય નિર્ગચ્છતી. આના પછી છે, આપણે નવો ટોપિક લઈએ, પાઠ્યેતર ગદ્યાર્થ ગ્રહણ. તો પાઠ્યેતર ગદ્યાર્થ ગ્રહણ કોને કહેવાય? તો કે ફકરો આપેલો હોય, પેરેગ્રાફ આપેલો હોય, એમાંથી પ્રશ્નો આપેલા હોય, એ આપણે પેરેગ્રાફ ધ્યાનથી વાંચી એનો ઉત્તર શોધી અને લખવાનો. ફકરો વાંચીને નીચેના પ્રશ્નોના ઉત્તર ફકરામાંથી શોધીને લખો. પેરેગ્રાફ આપેલો હોય, નીચે પ્રશ્નો આપેલો હોય, આપણે એ પ્રશ્નોના ઉત્તર પેરેગ્રાફમાંથી શોધી અને લખવાના છે. તો આપણે પેરેગ્રાફ પહેલાં સમજી લઈએ. પહેલો પેરેગ્રાફ છે, એકસ્મિન વને એકહ મૂષકહ
सुप्तस्य सिंहस्य केशान अकृंतत। एक वन में एक उंदर सुतेला सिंह ने हैरान करे छे। सिंह तम अपराधीनम हंतुम इच्छति स्म। सिंह तेने तेना आ अपराध माटे मारवा इच्छे छे। तदा मूषकः प्राणदानाय सिंहम प्रार्थयत। तेथी उंदर पोताना प्राण बचावा माटे सिंह ने प्रार्थना करे छे। सह कृपया तम अमुंचत। एकदा सह सिंह जाले निपतितः मूषकः। तेथी कहे छे के ते कृपा करीने मने एक वक्त तमे आ जाळमांथी छोड़ो। सिंह छे ई उंदर ने कहे छे प्रार्थना करीने के तू मने मेहरबानी करीने कृपा करीने आ जाळमांथी छोड़ाओ। स्वतिष्ण दाते हे जालम छित्वा सिंहम अमुंचत। आथी आ उंदर पोताना तीक्ष्ण अणीदार दाँतथी आ झाड़ने कापी नाखे छे। क्षुद्र जीवाहा अपि समये महत् कार्यम कुर्वन्ति। आवो नानो जीव पण मुश्केलीना समये ज्यारे मुश्केली आवे छे त्यारे मुश्केलीना समये काममां आवे छे, मदद करे छे। एवं आ सरस मजानी नानी एवी वार्ता छे, ए आपणने आ पेरेग्राफमां समझावी छे। એમ તમને પ્રશ્નો પૂછેલા છે એના આન્સર આપણે લખવાના છે, તો જોઈ લઈએ પ્રશ્ન। હા, એટલે કે પ્રશ્નો, પ્રશ્ન નંબર એક, મૂષકઃ કથમ સિંહમ અમુંચત। ઉંદરને સિંહ શું કહે છે? આન્સરમાં લખવાનું, મૂષકઃ સ્વતીક્ષ્ણ દંતે હે જાલમ છિંદવા સિંહમ અમુંચત। ઉંદર પોતાના અણીદાર તીક્ષ્ણ દાંતોથી ઝાડને કાપી નાખવાનું સિંહ કહે છે। શું કહે છે સિંહ? તો કે સિંહ ઉંદરને કહે છે કે તું તારા તીક્ષ્ણ દાંતો દ્વારા આ ઝાડને કાપી નાખ। પ્રશ્ન નંબર બે, કહ સિંહસ્ય કેશાન અકૃંતત। કોણ સિંહને પ્રાર્થના કરે છે? તો આન્સરમાં લખીશું, એકહ મૂષકઃ સિંહસ્ય કેશાન અકૃંતત। એક ઉંદર છે એ સિંહને પ્રાર્થના મદદ કરે છે, એક ઉંદર સિંહને મદદ કરે છે। નંબર ત્રણ, મૂષકઃ કિમર્થમ સિંહમ પ્રાર્થયત। ઉંદરને કેવી રીતે સિંહ પ્રાર્થના કરે છે, શું કહે છે? તો આન્સરમાં લખવાનું, મૂષકઃ પ્રાણદાનાય સિંહમ પ્રાર્થયત। ઉંદરને પોતાના જીવ બચાવવા માટે સિંહ પ્રાર્થના કરે છે। નંબર ચાર, સિંહ કુત્ર નિપતિત। સિંહ ક્યાં ફસાઈ ગયો છે? આન્સરમાં લખીશું, સિંહ જાલે નિપતિતઃ। સિંહ ઝાડની અંદર ફસાઈ ગયો છે। પાંચમો પ્રશ્ન છે, પરિચ્છિદસ્ય બોધવાક્યમ લિખત। આ પેરેગ્રાફમાંથી બોધ મળે એવું વાક્ય શોધીને લખો। આન્સરમાં લખીશું, પરિચ્છિદસ્ય બોધવાક્યમ, ક્ષુદ્ર જીવાહા અપિ સમયે મહત કાર્યમ કુર્વંતી। આ ફકરામાંથી બોધ મળે છે કે એનું વાક્ય આપણે લખીશું કે નાનો અમથો જીવ પણ સમય આવે ત્યારે મોટું કાર્ય કરી જાય છે, મદદ કરી દે છે। નાનો અમથું જીવ પણ સમય આવે ત્યારે મુશ્કેલીના સમયે ખૂબ મોટું કામ કરી આપે છે, મદદ કરી આપે છે।
अच्छा आपणे अहींया सुधी राखीए। होमवर्कमां तमारे आ पेरेग्राफ एना प्रश्नार्थ वाक्यो त्यार पछी पद्यार्थ ग्रहणनो पेरेग्राफ अने एना आ पांच प्रश्नों आ बधुं ज पीडीएफ द्वारा मोकलू छूं। एमांथी जोई अने सारा अक्षरे तमारी ફેરબુકમાં લખી નાખજો અને એક વખત લખવાનું છે રફબુકમાં અને વાંચવાનું છે જેથી કરીને તમને બરાબર સમજાઈ જાય, આવડી જાય। ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આગળ બીજો પેરેગ્રાફ સમજીશું, આગળ અભ્યાસ કરીશું। અસ્તુ, થેન્ક યુ।